学习啊，教你有学习没？教你。गणित विषय में आपने करीब थी 8 पंक्ति सीखा और आज ही आपने लेना है पुनरावर्तन परमाणु से भाई पुनरावर्तन अच्छा बोलो ध्यान भाई कि बोलो और 1 से 8 लिखो Yeah.
છે. સુવાને બે ચોગડ ચાર પછી સ્વામી ભાઈ
આપણે લખવાનું છે આઠડા. એના પછી આવે છે પગડ બે. તો પગડ બે પછી શું આવે? તમે જુઓ વચ્ચેની સંખ્યામાં પછી લીટી હોય, પછીની સંખ્યા હોય તો પછી લીટી આવે, અને આગળની સંખ્યા હોય તો આગળ લીટી આવે. જો ને ભાઈ, તો આને કહેવાય વચ્ચેની સંખ્યા. પણ આમાંથી જ આપણને શીખવા મળે કે છગડ છોડી આગળ શું છે ભાઈ? પાછળ પાંચ. નવ્વાણું નવ એની આગળ શું છે? આઠડા. ચોગડ ચારની આગળ શું છે ભાઈ? ત્રણ. તો એ થઈ જાય છે આગળની સંખ્યા. હવે તમે આમ જુઓ છો કે એક અડે પછી પગડ બે, ચોગડ ચાર પછી પાછળ પાંચ, સાત સાત પછી આઠડા, અને પગડ બે પછી. આપણે શીખ્યા છે અને આજે આપણે શીખવાનું છે ભાઈ આગળની સંખ્યા. તો ચાલો આગળની સંખ્યામાં શું આવશે? ચોગડ ચારની
સતત મહાવરો આપણે લખવાનો
આવે પછી શું આવે, તો એ જ રીતે દરેક વિદ્યાર્થી બોલવાનું છે ભાઈ. તો એમ કરતા પણ તમને એકથી દસ આવડશે, અને આ રીતે જો લખેલું હોય તો એના ઉપર તમે આંગળી રાખીને બોલશો ને ભાઈ, તો જલ્દી તમને અંકની ઓળખ અને ઓળખી તમને. તો આજે કાંઈ કરાયું છે ને.